नमस्कार विद्यार्थी मित्र, धोरण दस विषय विज्ञान प्रकरण चौदमू ऊर्जाना स्त्रोतो एमां आजे हुं तमने बिन परंपरागत एटले के वैकल्पिक ऊर्जाना स्त्रोतो विषे भणावीश। हवे वैज्ञानिक अने टेक्नोलॉजीना विकासने लीधे आपणा बधाना जीवन धोरण ऊंचू आव्युं छे। घरनी अंदर घणा बधा मशीनो यंत्रो वसाईवा छे आपणी रोजबरोजनी प्रवृत्ति माटे, तो ऊर्जानी आपणी जरूरियात खूब वधारे ने वधारे ऊभी थती जाय छे। तो आजे आपणे आजथी 50 वर्ष पहेला એટલે કે તમારા ઘરમાં દાદા દાદી હોય અથવા આડોશ પાડોશમાં કે જે 50 વર્ષ પહેલા તમારા જેવડા વિદ્યાર્થીઓ હોય એની સાથે થોડી પ્રશ્નોતરી કરી એની અને તમારી બંનેની ભૂમિકાની સરખામણી કરો। ધારો તમે એને પહેલો પ્રશ્ન એ પૂછો કે તમે શાળાએ કેવી રીતે જતા, તો એ કહેશે કે અમે તો શાળાએ ચાલીને જતા। તો તમે અત્યારે શાળાએ, તો કે તમે આપણે શાળાએ જવા માટે અત્યારે ટુ વ્હીલર રિક્ષા કે સ્કૂલ બસનો ઉપયોગ કરીએ છીએ। તમે એમને બીજો પ્રશ્ન પૂછો કે તમે જયારે અમારા જેવડા હતા આજથી 50 વર્ષ પહેલા ત્યારે પીવાનું પાણી અને ઘર વપરાશનું આપણા રોજિંદા પાણીની જરૂરિયાત સેના સેમાંથી પ્રાપ્ત કરતા, તો એ કહેશે કે ભાઈ અમે તો બેડા લઈ અને નદીમાં તળાવમાં કે કુવામાંથી પાણી ભરી અને લઈ આવતા। જયારે અત્યારે આપણે પાણી છે એ સબમર્સિબલ પંપ થી મેળવીએ છીએ, સબમર્સિબલ પંપ થી આપણે પાણી આપણા ઘરના ઉપરે ટાંકા ઉપર ભરાય ત્યાંથી નળ માટે બધી જગ્યાએ આવે છે। તમે તેમને ત્રીજો પ્રશ્ન પૂછો કે તમે જયારે અમારા જેવડા હતા ત્યારે મનોરંજન મેળવવા માટે શું કરતા, તો એ કહેશે કે ભાઈ અમે મેળાઓમાં જતા અથવા ગામના ચોકની અંદર ફાનસના અજવાળે કોઈ કથાકાર છે એ વાર્તા કહીએ તો અમે વાર્તા સાંભળીને મનોરંજન મેળવતા। જયારે આજે આપણે મનોરંજન માટે મોબાઈલ ફોન, કમ્પ્યુટર, ટેલિવિઝન તેમજ મલ્ટીપ્લેક્સ સિનેમા હોલમાં પિક્ચરો જોવા જઈએ, પ્રોગ્રામ હોય તો જમણ રાઇટિંગ વાળા પ્રોગ્રામો હોય, તો આપણે જોયું કે અત્યારે દિવસે ને દિવસે આપણી ઉર્જાની જરૂરિયાત વધતી જાય છે। વધતી માંગને પૂરી કરવા માટે આપણે હાલમાં જે ઉર્જાના પ્રાપ્ય સ્ત્રોતો છે એનો આપણે વધારે કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવો જોઈએ અથવા આપણે વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતો શોધવા જોઈએ। તો વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતો આપણે આ પાઠની અંદર ચાર પ્રકારના શીખવાના છે। એક સૂર્યમાંથી મળતી ઉર્જા એટલે કે સૌર ઉર્જા, બીજી સમુદ્રમાંથી મળતી ઉર્જા, ત્રીજી ભૂતાપીય ઉર્જા અને ચોથી ન્યુક્લિયર ઉર્જા। એમાં આજે આપણે સૂર્યમાંથી મળતી ઉર્જાની વાત કરીશું। તો આપણા દેશની અંદર લગભગ મોટા ભાગના દિવસો સૂર્ય પ્રકાશિત વાતાવરણ હોય છે। આ ઉપરાંત સૂર્ય છે 5 અબજ વર્ષોથી આપણને સતત ઉર્જા આપતો રહ્યો છે અને હજી આવનારા 5 અબજ વર્ષો સુધી પણ સૂર્ય આપણને આ જ દરે ઉર્જા આપતો રહેશે। તો આ સૂર્યની ઉર્જા મેળવવા માટે આપણે ખૂબ નસીબદાર છીએ। આપણા દેશમાં લગભગ 1 વર્ષની અંદર 5000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી ઉષ્મા ઉર્જા સૂર્ય આપે છે। તે પ્રમાણે જોઈએ તો દરરોજ 1 મીટર વર્ગ જેટલી જગ્યામાં આપણે 4 થી 7 કિલોવોટ અવર જેટલી સૂર્ય ઉર્જા મેળવીએ છીએ। તો આ સૂર્ય ઉર્જાનો વધારે કાર્યક્ષમ રીતે આપણે ઉપયોગ કરી શકીએ તે માટે આપણે ઉપકરણો શોધવા જોઈએ, તેમજ આ ઉપકરણો માટે આપણે મદદરૂપ થાય તેવી એક પ્રવૃત્તિ જોઈએ। તો તમે બે કાચના કોનિકલ ફ્લાસ્ક લો, એક ફ્લાસ્કની બહારની સપાટીને કાળા રંગથી રંગી નાખો
અને બીજા ફ્લાસ્કની બહારની સપાટીને સફેદ રંગથી રંગી નાખ્યો. બંને ફ્લાસ્કને પાણીથી પૂરેપૂરા ભરી દીધો. પછી તેને સૂર્યના તડકામાં એક કલાક માટે મૂકી રાખો. એક કલાક પછી બંને ફ્લાસ્કની સપાટીને સ્પર્શ કરો. કયા ફ્લાસ્કની સપાટી વધારે ગરમ લાગશે? તો કે તમને કાળા રંગની સપાટીથી જે રંગેલો ફ્લાસ્ક છે તેની સપાટી વધારે ગરમ લાગશે. હવે તમે થર્મોમીટર લઈને બંને ફ્લાસ્કની અંદરના પાણીનું તાપમાન માપો. તો કાળા રંગના ફ્લાસ્કમાં ભરેલા પાણીનું તાપમાન સફેદ રંગના ફ્લાસ્કમાં ભરેલા પાણીના તાપમાન કરતા વધારે છે. તો આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે કાળી સપાટી છે એ સૂર્યની ઉર્જાનું વધારે શોષણ કરે છે. તો આપણે રોજિંદા જીવનમાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ. શિયાળાની અંદર આપણે જો કાળા રંગના કપડાઓ પહેરીએ તો આપણે સૂર્ય ઉર્જા મહત્તમ મળે અને થોડું ઠંડી સામે રાહત મળે. જ્યારે ઉનાળાની અંદર આપણે સફેદ રંગના કપડા પહેરીએ તો આપણને ઓછી ઉષ્મા ઉર્જા શરીરને મળે, આથી આપણે ગરમી સામે રાહત મળે. આ જ સિદ્ધાંતનો ઉપયોગ સૂર્ય કુકર અને સોલર વોટર હીટરમાં કરવામાં આવે છે. તો સૂર્ય કુકરની અંદર એક ધાતુનું બનેલું બોક્સ હોય છે જેની અંદરની સપાટી છે એ કાળા રંગથી રંગી નાખવામાં આવે છે. આપણે ખોરાક રાંધવો હોય એ ખોરાકને કાળા રંગના એક ડબ્બામાં ભરી અને સૂર્ય કુકરના બોક્સમાં મૂકવામાં આવે છે અને તેની ઉપર એક કાચનું ફિક્સ ઢાંકણ રાખવામાં આવે છે. સૂર્ય કુકરની ઉપર એક આવો અરીસો હોય છે, તે સામાન્ય રીતે સમતોલ અરીસો અથવા બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરી શકાય છે. સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો છે આ અરીસા ઉપર આપાત થઈ પરાવર્તન પામી અને સોલર કુકરની અંદર ઉષ્મા ઉર્જાને કેન્દ્રિત કરે છે. આ ઉપરનું ઢાંકણ છે એને લીધે આમાં 65 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન જળવાઈ રહે છે અને ખોરાક એની અંદર આપણે બાફી શકીએ છીએ કે શેકી શકીએ છીએ. હવે આ જ સિદ્ધાંતનો ઉપયોગ સોલર વોટર હીટરમાં કરવામાં આવે છે. તમે શહેરમાં જોશો કે આપણા ઘરની છત ઉપર ઘણી જગ્યાએ આવા સોલર વોટર હીટર લગાવેલા હોય છે. સોલર વોટર હીટર એ ટાંકી અને નળીઓથી બનેલું એક સંયુક્ત પ્રણાલી છે. ઘરની જે ઓવરહેડ ટાંકી હોય તેમાંથી આવતું ઠંડુ પાણી છે એ સોલર વોટર હીટરની ટાંકીમાં જાય છે. ટાંકીમાંથી આ બધી નળીઓમાં પાણી પસાર થાય છે. એ દરમિયાન સૂર્યની ઉર્જા એની ઉપર પડે છે. આ નળીઓનો બહારનો ભાગ કાળા રંગથી રંગેલો હોય છે, આથી સૂર્યની મહત્તમ ઉર્જાનું શોષણ કરે છે. બધી નળીઓમાંથી પસાર થઈ અને અહીંયાથી ગરમ પાણી નીકળે છે. આ પાણીનું તાપમાન આશરે 50 અંશ સેલ્સિયસ જેટલું હોય છે. આપણે નાવા માટે 40 અંશ સેલ્સિયસ જેટલા તાપમાનવાળું પાણી યોગ્ય ગણાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ જે સોલર કુકર, સૂર્ય કુકર અને સોલર વોટર હીટરની મેં જે વાત કરી તે આપણે એની અમુક મર્યાદાઓ છે કે તેનો ઉપયોગ માત્ર આપણે દિવસ દરમિયાન જ કરી શકીએ છીએ. રાત્રિના સમયે વાદળછાયા વાતાવરણમાં કે વરસાદના સમયે આ બંને ઉપકરણો આપણે ઉપયોગમાં આવતા નથી. આ મર્યાદાને દૂર કરવા માટે વૈજ્ઞાનિકોએ સોલર સેલની રચના કરી. સોલર સેલ છે તેને સૂર્યપ્રકાશની સામે હોય ત્યારે 0.5 થી 1 વોલ્ટ જેટલો વોલ્ટેજ આપે છે, એટલે કે એકંદરે 0.7 વોલ્ટ પાવર જનરેટ કરે છે. આ પાવરનું મૂલ્ય ખૂબ જ નાનું છે, વ્યવહારિક ધોરણે તે ઉપયોગમાં લઈ શકાય એટલું નથી. આથી અસંખ્ય સોલર સેલોને જોડી અને એક રચના બનાવવામાં આવે છે જેને સોલર પેનલ કહેવાય છે. અને આ સોલર પેનલથી ઉત્પન્ન થતી જે ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી અને આ વિદ્યુત ઉર્જા આપણે વ્યવહારિક ધોરણે ઉપયોગમાં લઈ શકીએ એટલી હોય છે. હવે
आज सोलर पेनल थी विद्युत ऊर्जा अपने मळे छे तेनाथी कोई जात नु प्रदूषण थतो नथी। बीजो एनो फायदो ई छे के जे अंतरियाळ विस्तारो के पर्वतो ज्यां ओछी मानव वस्ती होय आवा विस्तार नी अंदर जे आपणे पावर सप्लाई नी लाइन छे तार वाली ई लाइन लई जवाय खूब ज खर्चाळ तेमज व्यापारी धोरणे पण पोसाय एवी ना होय तो एवा विस्तार नी अंदर आ सोलर पेनल थी उत्पन्न थती विद्युत ऊर्जा छे ई आपणा माटे आशीर्वाद छे। सोलर सेल बनावा माटे सिलिकॉन धातु वपराय छे। आम तो कुदरतमां सिलिकॉन पुष्कळ प्रमाणमां मळे छे परंतु सोलर सेल माटे वपराती खास प्रकारनुं जे सिलिकॉन छे ई मर्यादित स्वरूपमां छे। आ उपरांत सोलर पेनल बनावा माटे सोलर सेलनुं जे आंतरिक जोडाण करवामां आवे छे એમાં ચાંદી વપરાય છે એને લીધે સોલર પેનલની જે કોસ્ટ છે કિંમત છે એ ઘણી વધારે થાય છે આથી સોલર ઉર્જાનો મર્યાદિત ઉપયોગ છે। પરંતુ ખાસ પ્રકારની વૈજ્ઞાનિક ટેકનોલોજી અને પ્રકલ્પોમાં સોલર સેલ જરૂરી છે। કૃત્રિમ ઉપગ્રહોના અવકાશમાં મોકલવા માટે મુખ્ય ઉર્જાનો સ્ત્રોત સોલર ઉર્જા છે। આ ઉપરાંત અંતરિયાળ વિસ્તારની અંદર રેડિયો કે ટીવી રિલે સ્ટેશન માટે સોલર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે। ટ્રાફિક સિગ્નલમાં ઘડિયાળમાં અન્ય ઘણા બધા રમકડાઓની અંદર સોલર સેલનો ઉપયોગ કરવામાં આવે છે। તો ટેકનોલોજીમાં દિવસે દિવસે સુધારા કરી અને આપણે સોલર ઉર્જાનો જો મહત્તમ ઉપયોગ કરી શકીએ તો આપણા માટે એક પોલ્યુશન ફ્રી જેને ગ્રીન ઉર્જા કહેવાય એવી ઉર્જા આપણે મળી શકે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખી છીએ, ફરી મળશું ત્યારે નવા વિડીયો સાથે આપણે મળીશું।